ભરૂચ શહેરમાં વહેલી સવારે ધોધમાર વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભરૂચ શહેરમાં હાલ તો પડેલા વરસાદે નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. ભરૂચ શહેરમાં જોવા જઈએ તો ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે. ભરૂચ નગરપાલિકામાં પ્રિમોન્સૂન કામગીરીને લઈને લાખો રૂપિયાના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટેની વિવિધ ગટરો ઊંડી કરવામાં આવી હતી, સફાઈ કરવામાં આવી હતી, પરંતુ હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે અને આજે માત્ર 2 કલાક પડેલા ધોધમાર વરસાદે ભરૂચ નગરપાલિકાના પ્રિમોન્સૂન કામગીરી કેવી કરવામાં આવી છે, કોન્ટ્રાક્ટર દ્વારા કેવું કામ કરવામાં આવ્યું છે અને લાગતા વળગતા અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા કેવી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે તેની પોલ ખોલી નાખી હતી. ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો વર્ષોથી ભરૂચ નગરપાલિકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે, પરંતુ તેનો કાયમી ઉકેલ લાવવાની આજ દિન સુધી કોઈ પણ નગરપાલિકાના અધિકારી કે પદાધિકારીને સાચી સમજ પ્રાપ્ત થઈ નથી તેવું હાલના તબક્કે લોકો કહી રહ્યા છે. ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારની વાત કરવામાં આવે તો ફાટા તલાવ, કતપર દરવાજા, ફુરજા, ધોળીકુઈ બજાર, દાંડિયા બજાર જેવા વિસ્તારોમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જાણે કે વરસાદ પડતા જ અહીં ગટર અને રસ્તાઓ નર્મદા અને ઝરણા બની જતા હોય, એટલે કે નદી અને ઝરણા બની જતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. દર વર્ષે આ પરિસ્થિતિ નિર્માણ પામતી હોય છે, પરંતુ તેનો કાયમી ઉકેલ આજ દિન સુધી આવ્યો નથી. અહીંના નગરસેવકો હોય, પાલિકાના ચૂંટાયેલા સભ્ય હોય, અધિકારીઓ હોય કે પદાધિકારીઓ હોય, તેઓ દ્વારા આ મામલે કોઈ જ પગલા ભરવામાં આવ્યા નથી તેવું લોકો કહી રહ્યા છે. ભરૂચ શહેરના કતપોડ દરવાજા, ફાટા તલાવ, ધોળીકુઈ બજાર વિસ્તાર અને ફુરજા વિસ્તારમાં આજે પણ પહેલા જ વરસાદમાં નર્કાગારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચ શહેરના નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વારંવાર, એટલે કે છેલ્લા 25 વર્ષથી એમ જોવા જઈએ તો સત્તામાં છે ને, તેઓ વરસાદી પાણીના નિકાલ માટે વારંવાર ખોદકામ કરાવતા હોય છે, પરંતુ હાલના તબક્કે જોવા જઈએ તો આ સફાઈ કામગીરી કે વરસાદી કામ સફાઈ થઈ નહીં હોવાનું લાગી રહ્યું છે. ભરૂચ શહેરના ફુરજા વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાય છે. અહીંના લોકોના વેપાર ધંધા ઠપ થઈ રહ્યા છે. વરસાદ દરમિયાન લોકો અહીંથી પસાર થવા માટે, એટલે કે રસ્તા ઉપર ચાલવું મુશ્કેલ બને છે, કેમ કે રસ્તા ઉપર જ 2 થી 2.5 ફૂટ જેટલું પાણી ભરાતું હોય છે અને તેમાં સાથે ગટરનું પાણી ભરાતા જ અત્યંત દુર્ગંધ મારતા પાણીને પગલે લોકોનું ચાલવું મુશ્કેલ બન્યું છે.